સમાચારમાં આગળ વધીએ તો આથી જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડશે. હવે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થશો તો ટોલ ટેક્સ વધારે ભરવો પડશે, કારણ કે અહીં ટોલ ટેક્સના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. ટોલ રેટમાં 5-7% વધારો કરવામાં આવ્યો છે. તો મહેસાણા અમદાવાદ હાઈવે પર કાર ચાલકોને ટોલ ટેક્સ નથી ભરવાનો, પરંતુ ભારે વાહનો અને કોમર્શિયલ વાહનોના ટેક્સમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. વધુ વિગતો સાથે અમારા સહયોગી મિહિર સોની જોડાઈ ચૂક્યા છે. મિહિર, એક તરફ કોરોનાનો માર છે અને તેના કારણે ધંધા રોજગાર પર પણ અસર પડી છે, બીજી તરફ ટોલ ટેક્સના ભાવમાં વધારો, ખાસ કરીને જે પરિવર્તન વ્યવહાર છે તેના પર મોટી અસર પડશે. કોમલ, આ 1 એપ્રિલથી જે નેશનલ ટોલ પ્લાઝા છે ત્યાં આગળ જે તમામ જે ટોલ ટેક્સની કિંમતમાં વધારો છે તે ઝીકી દેવામાં આવ્યો છે. ટ્રાવેલ સંચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશનની જે મુશ્કેલીમાં જે છે તે વધારો થયો છે, કારણ કે ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં 5-7% જેટલો વધારો છે તે ઝીકી દેવામાં આવ્યો છે. એટલે લગભગ 5 રૂપિયાથી 12 રૂપિયા સુધી જે વધારો છે તે કરવામાં આવ્યો છે. ટ્રાવેલ સંચાલકોએ પણ આ ટોલ ટેક્સના વધારો ગણાવ્યો અયોગ્ય ગણાવ્યો છે, ત્યારે આગામી દિવસમાં કેન્દ્ર સરકારને ભાવ વધારો પાછો ખેંચવા પણ ટ્રાવેલ્સ જે સંચાલકો છે તે પણ કરશે, ત્યારે ટૂર ઓપરેટર્સ તેમજ ટ્રાવેલ સંચાલકો પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં ટોલ ટેક્સની કિંમતમાં ભાવ વધારો પડતા પાટા સમાન તે લોકો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. હાલ તો અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે છે કે જે હવે આજથી 12 વાગ્યાથી જે તમામ વાહનો છે તે લોકોને 5-7% જેટલો હવે ટોલ છે વધુ ચૂકવવો પડશે. એટલે કમરતોડ આ જે ભાવ વધારો છે તે હવે મુસાફરો ઉપર પણ પડશે, કારણ કે હાલ તો જે ભાવ વધારાની સાથે જ ટ્રાવેલ્સની જે તમામ સંચાલકો જે સાથે જ ટ્રાન્સપોર્ટેશન છે તે લોકો એક વિરોધ કરી રહ્યા છે, કારણ કે અત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે આ રીતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે આ જે વધારો કરવામાં આવ્યો છે જેને તે લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજથી આ ભાવ વધારો છે તે ઝીકી દીધો છે. એટલે તમામ વાહન ચાલકો છે જે ભારે વાહન ચાલકો છે તે લોકોને વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. કોમલ જી, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ. તો ટોલ ટેક્સમાં ભાવ વધ્યો છે કે જ્યાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 5-7% નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.